नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों, खास करीने आजे आ वीडियो अंदर आपणे खूब महत्वनी अने अगत्यनी चर्चा करवानी छे, जेनी अंदर अत्यारे जे एक समाचार मळी रह्या छे मुजब जे रासायणिक खातर छे जेनी अंदर डीएपी छे, यूरिया छे, एमोनियम सल्फेट छे वगैरे तमाम वस्तुना जे भाव छे, रासायणिक खातरना भावमां छे एक मोटो वधारो आवी शके, जेनी अंदर 150 रुपियाथी लईने 300-325 रुपिया सुधीनो वधारो आवी शके तेवा एक समाचार मळी रह्या छे। ए विषयनी माहिती आपवानी छे, पण सौ प्रथम दरेक मित्रोने विनंती छे, जे मित्रो आपणी चेनलने सब्सक्राइब न करी હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપમાં શેર કરે જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે। હવે ખાસ તો અત્યારે જે આપણે સમાચાર મળી રહ્યા છે તે ખૂબ દુર્ભાગ્યના સમાચાર ગણી શકાય, અને રાસાયણિક ખાતર એટલે કે ડીએપી છે અથવા તો એનપીકે 12-32-16 છે, એમોનિયમ સલ્ફેટ છે, યુરિયા છે, તમામ ખાતરોમાં ભાવ વધારો આવી શકે છે। જો ભાવ વધારો આવશે તો પણ એ કોઈ સામાન્ય ભાવ વધારો નહીં હોય। ડીએપી છે તો ડીએપીની અંદર 300 રૂપિયા આસપાસ જે 50 કિલોની બેગ આવે છે, 50 કિલોની થેલી આવે છે, એક બેગ દીઠ 300 રૂપિયા આસપાસનો વધારો આવી શકે છે। ત્યારબાદ જે 12-32-16 ખાતર આવે છે એની અંદર પણ 225 રૂપિયા આસપાસનો વધારો આવી શકે છે। ત્યારબાદ જે યુરિયા છે, યુરિયા ખાતરની અંદર પણ અંદાજે 150-250 રૂપિયાનો વધારો આવી શકે છે। એમોનિયમ સલ્ફેટ છે એની હજી કોઈ સ્પષ્ટતા નથી, પણ તમામ રાસાયણિક ખાતરો છે તે મોંઘા થઈ શકે છે। આપણે આમ તો દર વખતે ખેડૂતોને વારંવાર 2-3 વર્ષથી આપણે એક અપીલ કરી રહ્યા છે, ઓર્ગેનિક ખેતી ઉપર આવો, ઝીરો બજેટ ખેતી કરો, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો, જંતુનાશક દવાનો ઉપયોગ ન કરો, તમે તમામ પ્રકારના જે જીવામૃત છે અથવા તો વેસ્ટ ડી કમ્પોસ્ટ છે, વર્મી કમ્પોસ્ટ છે, અને જે પેસ્ટિસાઇડ દવા વાપરો છો એની જગ્યાએ પણ ઓર્ગેનિક દવા તમારા વાડીની અંદર, ફાર્મની અંદર બની શકે આવી દવાના પ્રયોગ કરો, ગાય આધારિત ખેતી કરો, જેથી કરીને આપણે આવી એક મોંઘવારીના મારથી બચી શકીએ। કેમ કે આઝાદી પછી અને આઝાદી પહેલાં પણ ખેતી છે એ હંમેશા એક નુકસાનીનો વ્યવસાય રહ્યો છે, અને આજે આમ તો દુર્ભાગ્યપૂર્ણ ઘણી બધી વાતો આપણે કરી શકીએ। આમ જોવા જઈએ તો આ દેશની અંદર જ આ બધું શક્ય છે। જેવી રીતે મારે થોડાક આંકડા આપવા છે કે ખેતીની અંદર કેવા આંકડાઓથી ખેતી થાય છે, પણ આ એક વિચિત્ર દેશ એટલા માટે આપણે કહી શકીએ કે આ ભારત દેશની અંદર જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ જેની આઝાદી માટે પોતાનું એક લોય રેડિયો હતું અને દેશને આઝાદી આપી અને એક સારા ખેડૂત નેતા પણ હતા, જે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે હયાત હતા, જ્યારે જીવિત હતા, એ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈએ રૂબરૂ મળવું હોય તો ગમે ત્યારે મળી શકતા હતા। આ દેશનો કોઈ પણ નાગરિક હોય, સામાન્ય હોય અથવા તો મોટો માણસ હોય, ખેડૂત હોય, ગરીબ હોય, મજૂર હોય, નોકર હોય, કોઈ પણ માણસ સરદાર વલ્લભભાઈ પટેલને મળવું હોય ત્યારે રૂબરૂ મળી શકતા હતા। પોતાનું દુઃખ, દર્દ અને વ્યથા છે એ સરદાર વલ્લભભાઈ પટેલની પાસે બેસી અને કહી શકતા હતા, પણ અત્યારે દુર્ભાગ્યની વાત સમજો કે આજે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ જીવિત હતા ત્યારે તમે રૂબરૂ એને એક પણ રૂપિયાના ખર્ચ વગર આસાનીથી મળી શકતા હતા, પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાના દર્શન કરવા માટે પણ 350-400 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે। આનાથી દુર્ભાગ્યની વાત કઈ ગણી શકીએ આપણે। અને જે ખેતીની વાત છે તો ખેતીની અંદર અત્યારે ડીએપી, યુરિયા કે વગેરે જે સરકાર માને છે, આજનું જે આધુનિક વિજ્ઞાન માને છે કે રાસાયણિક ખેતી છે કરવી જોઈએ ને એના વગર ખેતી શક્ય નથી, જો કે આ એક માન્યતા ખોટી છે, છતાં પણ તમારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ઉપરથી મોટા મોટા ટેક્સ લેવા માટે થઈને તમે જો આ એક વાપરવા માટે અનિવાર્ય ગણતા હોય તો જેવી રીતે ખાતર કે દવાનો ભાવ વધે ત્યારે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે ખેત ઉત્પાદન છે એનો ભાવ પણ વધવો જોઈએ। ડીએપીનો ભાવ કદાચ 300 રૂપિયા વધે તો એની સામે વાંધો નથી, તો મગફળીનો ભાવ કમસે કમ 55-60 હજાર રૂપિયા એક ખાંડી 400 કિલોનો કરવો જોઈએ, કેમ કે તો જ એ વસ્તુ પોસાય છે। આજની તારીખે ઘણા બધા મિત્રોને આપણે ખેતી વિશે અથવા તો ખેડૂતની જે હાલાકી છે આના વિશે વાત કરતા હોય ત્યારે ઘણા બધા મિત્રોનો એવો પણ સવાલ છે કે પરેશભાઈ, તમે ઘણી વખત આ એવું કહો છે કે ખેડૂતોને આ લાભ આપવો જોઈએ, સરકારે આ બેનિફિટ આપવું જોઈએ, સરકારે ખેડૂતોને પાક વીમો આપવો જોઈએ અથવા તો નુકસાનીનું એક પેકેજ આપવું જોઈએ, તો ખેડૂતોને શું કામ આપવું જોઈએ? ઘણા બધા મિત્રોને એવો સવાલ છે, ખેડૂતોને ટેક્સ માફી પણ છે, ટેક્સ માફી છે એ પણ ખોટી વસ્તુ છે। આપણા ગુજરાતની અંદર માત્ર જંતુનાશક દવા ઉપર 4,000 કરોડ રૂપિયાનો ટેક્સ છે એ ખેડૂતો ભરે છે, કેમ કે જંતુનાશક દવા ઉપર 18% ટેક્સ છે, ખાતર ઉપર
5% જીએસટી ટેક્સ છે, હાર્ડવેર પછી દવા છાંટવાનો પંપ હોય, ઓપનર હોય કે વગેરે, પાણીની મોટર હોય, તમામ હાર્ડવેર ઉપર છે 12% જેટલો જીએસટી છે, એ દરેક ખેડૂત ભરે છે અને તમામ ઉદ્યોગપતિ કરતા દેશના ખેડૂતો છે સૌથી વધુ ટેક્સ ભરતો વર્ગ છે. એટલે આ માન્યતાઓમાંથી બધા બહાર નીકળી જવું. બીજા નંબરમાં ઘણા બધા ખેડૂત મિત્રો વિશે એવું પણ કહે છે કે પરેશભાઈ જે ખેડૂતો છે એને તમે અન્નદાતા કહો છો કેવી રીતે? કેમ કે જેવી રીતે એક પાનની દુકાનવાળો દુકાન ચલાવતો એ જેવી રીતે વેપાર કરે છે એમ ખેડૂત પણ એક વેપાર કરે છે. ત્યારે મારે આપને સમજાવવું છે કે પાનની દુકાનવાળા કદાચ 8 રૂપિયામાં કે 7 રૂપિયામાં જે પાન બનતું હશે એને 15-20 રૂપિયામાં વેચે છે, ડબલ નફો કરે છે. અથવા તો કોઈ અન્ય સેક્ટરવાળા હોય, આપણે કોઈ પાનના ગલ્લાવાળાને ટાર્ગેટ નથી કરતા, અન્ય કોઈ પણ સેક્ટરમાં હોય પોતાની જે વસ્તુ છે એ જે પડતર થાય છે એને 60% અથવા તો 40%, 20%, 15%, કોઈ પણ છેલ્લે 5% પણ નફો કરશે. પણ જ્યારે આજની તારીખે અત્યારે ઘઉં તૈયાર થઈ ગયા છે, માર્કેટની અંદર લોકો ઘઉંની ખરીદી કરવા નીકળશે, આસાનીથી 400-450 કે 500 રૂપિયાના 20 કિલો એટલે કે એક મણ ઘઉં છે એ 400-450 કે 500 રૂપિયાના ખરીદી લેશે. ખેડૂતને એ કેટલામાં પડ્યા છે એનો તમે હિસાબ કરો. અત્યારે રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે, મજૂરી છે અને અન્ય ખર્ચ જે એની ઉપર લાગે છે ને, જે જમીન છે, લાખો રૂપિયાની જે જમીનનું રોકાણ છે, કરોડો રૂપિયાની જમીનનું રોકાણ છે, આ તમામ વસ્તુ જોવામાં આવે તો ખેડૂતને એ ઘઉં છે 1000 રૂપિયામાં 20 કિલો, 1000 રૂપિયાના મણ છે ખેડૂતને ઘરમાં પડે છે, છતાં પણ આજે દેશને 400 કે 450 રૂપિયામાં ખેડૂતો છે ઘઉં આપે છે. એટલે ખેડૂતોનો આભાર માનવો. જે દિવસે ખેડૂત નક્કી કરી લેશે કે મારે મારા ઘરમાં જરૂર પડે એટલું જ વાવેતર કરવું, મારે બીજા કોઈને કોઈ વસ્તુ વેચવી નથી, ત્યારે ખબર પડશે કે કોઈ પણ પ્રકારના કારખાનાની અંદર તમે ઘઉં નહીં બનાવી શકો. એના માટે તમારે ખેડૂત પાસેથી જ લેવા પડશે. અને ખેડૂત છે નુકસાની કરીને દરેક વસ્તુ આપે છે. આજની તારીખે જે સિંગતેલના જે ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે એના ઉપરથી ઘણા બધા લોકો છે મોંઘવારીને લઈને હોબાળો કરી રહ્યા છે. ત્યારે મારો એક સવાલ એ છે કે પેટ્રોલ 100 રૂપિયા પહોંચવા આવ્યું ત્યારે કોઈ પણ વ્યક્તિ એક શબ્દ બોલવા તૈયાર નથી. જ્યારે સિંગતેલનો ભાવ વધે ત્યારે બધાને તકલીફ થાય છે, જ્યારે ડુંગળીનો ભાવ વધારો જોવા મળે ત્યારે બધાને તકલીફ થાય છે, જ્યારે મગ હોય, અડદ હોય અથવા તો ચણા દાળનો ભાવ વધે ત્યારે બધાને તકલીફ થાય છે. કેમ ક્યારે કોઈને અત્યારે જે DAPનો જે ભાવ વધ્યો છે તો જે લોકો ખેડૂત નથી તો એ લોકો કેમ નથી બોલતા કે હવે આ જેવી રીતે અન્ય વસ્તુનો ભાવ વધે તો કોઈ રાસાયણિક ખાતરનો ભાવ છે એ પણ વધારો છે, ખોટો છે. આવું એક પણ વ્યક્તિ આ દેશની અંદર બોલવાવાળો નથી. અને અહીંયા એક દુર્ભાગ્યની વાત એ છે કે આજે દરેક લોકો એવું માને, જે લોકો ખેડૂત નથી એ લોકો એવું માને છે કે કોઈ રાસાયણિક ખાતરના ભાવ વધે કે જંતુનાશક દવાના ભાવ વધે એ માત્ર ખેડૂતોની સમસ્યા છે, મારી સમસ્યા નથી એવું માને છે. પણ આ એક નક્કી વાત રાખજો, કોઈ પણ ખેતી ઉપર ભાર આવશે તે પછી ખેતી નહીં કરતો હોય, નોકર કોઈ હશે અથવા તો કોઈ વેપારી હશે, મજૂર હશે, કોઈ પણ વર્ગ હશે, દરેક વર્ગને આ એક સમસ્યા થવાની છે. રાસાયણિક ખાતર પણ અથવા તો જંતુનાશક દવાના ભાવ વધવાથી દરેક લોકોની સમસ્યા વધશે. દરેક લોકોને જે ચીજવસ્તુ, જરૂરી ચીજવસ્તુ છે એ મોંઘી ખરીદવી પડશે. એટલે આ એક ખૂબ ગંભીર અને દુઃખ દર્દવાળા એક સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં જેવી રીતે પેટ્રોલના ભાવ છે અત્યારે ઊંચા જઈ રહ્યા છે, એવી રીતે રાસાયણિક ખાતરના ભાવોમાં પણ વધારો આવી શકે છે. અને જો આ વધારો આવશે તો જેવી રીતે દર વખતે જે ખેડૂતોને કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, કોઈ ને કોઈ નુકસાની કરવી પડે, પણ અત્યારે જે મને સમાચાર મળી રહ્યા છે જો એવો વધારો આવશે તો દેશ આઝાદ થયા પછીનો ઇતિહાસનો સૌથી મોટામાં મોટો ફટકો છે એ ખેડૂતો માટે હશે. પણ હવે આ ઉપર ખાતરના ભાવ વિશે આગળ ઉપર શું થાય છે એ પણ આપણું જોવાનું રહેશે. અને જો આ ખાતરના ભાવો વધશે જેવી રીતે અત્યારે મને સમાચાર મળી રહ્યા છે એવી રીતે જો ખાતરના ભાવ વધશે તો સૌથી પહેલો વિરોધ મારો પરેશ ગોસ્વામીનો હશે. અને એનાથી આવનારા દિવસમાં ખેડૂતને અને અન્ય લોકોને શું શું તકલીફ પડશે અને ખેડૂત અને અન્ય વર્ગ છે એ કેવી રીતે ગરીબ થશે, કેવી રીતે એને ખીચા ઉપર ભાર પડશે, કેવી રીતે આપણા દેશનું અર્થતંત્ર ખોરવાશે એ તમામ માહિતી છે એ પણ હું તમને દરેક મિત્રોને જણાવીશ, તમામ લોકોને સમજાવીશ કે કેવી રીતે આનાથી આપણે અને આપણા દેશને નુકસાન થવાનું છે. પણ અંતે પણ મારી એક જ વિનંતી છે દરેક મિત્રોને કે વારંવાર DAP, યુરિયા, જે NPK છે, એમોનિયમ સલ્ફેટ છે વગેરે અથવા તો જંતુનાશક દવા છે આની અંદર બહુ મોટા ભાવ વધારા આવે છે,
અને આ ખેતી છે એ આપણા માટે ખૂબ ખર્ચાળ થતી જાય છે, એટલે ઓર્ગેનિક ખેતી ઉપર આવો, ગાય આધારિત ખેતી ઉપર આવો, જેનાથી આપણો ખર્ચ પણ ઘટશે અને જે ઓર્ગેનિક ઉત્પાદન હશે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ વધશે. અત્યારના એ ખેડૂત હોય અથવા તો જે ખેડૂત નથી એવા મિત્રોને પણ મારી વિનંતી છે, જો આ ડીએપી યુરિયા એમોનિયમ સલ્ફેટ વગેરેના રાસાયણિક ખાતરના ભાવ વધશે તો એક દુર્ભાગ્ય અને દુઃખદ વાત ગણાશે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ.